નમસ્કાર આપણો ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના મુખ્ય સમાચાર અત્યાર સુધીના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો મહત્વનો નિર્ણય સોમનાથ મંદિર દર્શનાર્થી માટે આજથી બંધ તેમજ પૂજારી સિવાય મંદિરમાં કોઈ યાત્રિકને પ્રવેશ નહીં મળે 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર તારીખ 19/3/2020ના રોજ 7 પછીથી તારીખ 31/5/2020 સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય સોમનાથ ટ્રસ્ટે લીધેલો છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોરોના વાયરસને માટે અનેક સાવચેતીના પગલાં લીધા છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ હવેથી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ કરવાનો નિર્ણય લીધો છે મંદિરની સ્થાપના થયા બાદ પહેલીવાર સોમનાથ મંદિર યાત્રિકો માટે બંધ રહેવાનું છે જે 11 દિવસ સુધી યાત્રિકો માટે બંધ રહેશે મંદિર તેમજ સોમનાથમાં આવેલા અહલ્યાબાઈ મંદિર પણ બંધ રાખવામાં આવે છે જોકે મંદિરમાં થતી પૂજાવિધિ અને આરતી 3 સમયની શરૂ રહે એ માટે માત્ર પૂજારીઓ સોમનાથ મંદિરમાં પૂજાપાઠ કરી શકશે હાલમાં કોરોના વાયરસને કારણે મંદિર ટ્રસ્ટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે 1951 બાદ પ્રથમ વખત મંદિર બંધ રહેશે સોમનાથ મંદિર જોકે હાલમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન દર્શનનો યાત્રિકો ઉપયોગ કરે તે માટે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જોકે છેલ્લા 2 દિવસમાં 2 લાખથી વધુ લોકોએ સોમનાથ મહાદેવના દર્શનને ઓનલાઈન કર્યા છે અને ભક્તો મંદિર ના આવે અને ઓનલાઈન દર્શન કરે તેવી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ વિનંતી કરતા જણાવ્યું છે કરીને જ્યાં મોટી યાત્રિકોની ભીડ હોય છે અને જે પ્રચલિત પ્રસિદ્ધ મંદિરો છે બંને એ મંદિરમાં જ્યાં વધુ ભીડ હોય છે એને ધ્યાનમાં રાખી અને આ મંદિરનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે સોમનાથ મુખ્ય મંદિરમાં ટ્રસ્ટ દ્વારા લાઈવ દર્શન લોકો ઘર બેઠા કરી શકે તેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ટ્રસ્ટની વેબસાઇટ somnath.org તેમજ સોશિયલ મીડિયા ફેસબુક ટ્વિટર વોટ્સઅપ હેલો એપ સોમનાથ યાત્રા એપના માધ્યમથી લોકો ઘર બેઠા દર્શન કરી શકશે છેલ્લા 2-3 દિવસથી જ્યારે આ કોરોનાની મહામારી ફેલાઈ છે ત્યારે લોકોએ રોજના ફેસબુક પરથી 2 લાખથી વધુ લોકોએ આ સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શન કર્યા છે અને ટ્રસ્ટે આ 31 માર્ચ સુધી પણ આ વ્યવસ્થા ગોઠવી છે એટલે લોકો ઘરે બેઠા પણ ભગવાનના દર્શન અને લાઈવ આરતી કરી શકશે 1 એપ્રિલથી ફરી દર્શન ચાલુ થઈ શકશે હાલના સમયને જોતા અત્યારે 31 માર્ચ સુધી આ યાત્રિકોનો દર્શન માટે પ્રવેશ બંધ કરવાનું ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે तो व्हाट्सएप ट्विटर फेसबुक इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।